गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 आंकड़ाशास्त्र में चेप्टर नंबर 2 एमा स्वाध्याय 2.2 में दाखला नंबर 1 पर दरेकनुं ध्यान, कारण के स्वाध्याय 2.1 छे ए अभ्यासक्रममांथी निकली गयुं छे, एटले आपणे नवा अभ्यासक्रममां आ वर्षे भूलतुं नथी। एटले आजे आपणे स्वाध्याय 2.2 नो दाखला नंबर 1 थी हवे आपणे दाखलो जोवानो छे। एमां दाखला नंबर 1 उपर ध्यान आपजो। एक कॉमर्स कॉलेजमां अभ्यास करता 1400 विद्यार्थीओमां कुल 855 છોકરાઓ હતા। પહેલી વસ્તુ, કુલ વિદ્યાર્થીઓમાં શું આવ્યું છે? છોકરાઓ। તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા, એટલે એનો મતલબ કે એક વર્ષ આપી દીધું, દ્વિતીય વર્ષ। દ્વિતીય વર્ષમાં છોકરાઓની અને છોકરીઓની સંખ્યા સમાન હતી। પછી આપ્યું પાછું વર્ષ, કયું વર્ષ? પ્રથમ વર્ષ। 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ, એટલે એનું મતલબ કે અહીંયા આપણે આપ્યું છે છોકરા અને છોકરીનું પ્રમાણ, 3:2 હતું। જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી। આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો। રકમની અંદર ધ્યાન આપશો દરેક વિદ્યાર્થી મિત્રો, અને દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત પાઠ્યપુસ્તકો ખુલ્લું રાખીને બેસજો, જેથી કરીને રકમ વાંચતો જાઓ, દાખલો ગણાવતી વખતે સમજાવતો જાઓ, તો એ પ્રમાણે જ તમારે ગણવાનું છે। અને ફરીથી એકવાર કહું છું, તો પહેલાં તો સૌપ્રથમ રકમ વાંચીએ, એટલે આપણે એના ઉપરથી ગુણધર્મો મળશે, અંડરલાઇન કરી છે, પહેલાંમાં છોકરા, પછી દ્વિતીય વર્ષ, પ્રથમ વર્ષ, તૃતીય વર્ષ અને છોકરીઓ, એટલે આપણે બે જે મળ્યું, એક મળ્યું જાતિ, છોકરા અને છોકરી, અને બીજું ગુણધર્મ મળ્યો આપણને અભ્યાસના વર્ષો, પ્રથમ, દ્વિતીય અને તૃતીય। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હજી કહું છું, પાઠ્યપુસ્તક સાથે ખુલ્લું રાખશો, કેમ કે હું એમાંથી રકમ વાંચતો જઈશ અને દાખલાની સમજૂતી હું બતાવતો જઈશ। તો આ રકમ ઉપરથી હવે આપણે ગણતરીઓ નીચે પ્રમાણે કરીએ, તો ધ્યાનથી જોશું। તો આગળ સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 રકમ વાંચી છે, એના ઉપરથી આપણે સૌ પ્રથમ જે માહિતી આપી છે એના પહેલાં તો ગુણધર્મ એવું હેડિંગ આપીએ। ગુણધર્મો, એમાં પહેલો ગુણધર્મ આપણને જોવા મળ્યો છે જાતિ। જાતિમાં કોણ છે? તો કે છોકરાઓ અને છોકરીઓ, બોયઝ અને ગર્લ્સ। એના પછી બીજો ગુણધર્મ આપણે આગળ વાંચ્યો, તો એમાં એની અંદર આપણને આપેલું છે કે માહિતી આપી છે એના ઉપરથી ગુણધર્મ જાતિના પ્રમાણે આપેલો હતો, એના ઉપરથી આપણે બીજો ગુણધર્મ લખીએ। બીજો ગુણધર્મ આપ્યો છે અભ્યાસનું વર્ષ, અભ્યાસના વર્ષમાં આપણે કઈ કઈ વસ્તુ આપેલી છે, તો કે પ્રથમ વર્ષ, દ્વિતીય અને તૃતીય। પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એમ 3 વર્ષ આપણને આપેલા છે, તો એ રીતે હવે આપણે બતાવીએ। તો સૌ પ્રથમ આપણે દાખલાનું હેડિંગ આપીએ, એમાં ગુણધર્મ હેડિંગ આપીશું, એમાં પેલું જાતિ ગુણધર્મ હતું, એમાં બોયઝ અને ગર્લ્સ, અભ્યાસનું વર્ષ, એની અંદર પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ આપેલું છે। એમના પછી ગુણધર્મની નીચે હવે આપણે એક કોષ્ટક જે તૈયાર કરવાનું છે, ગુણાત્મક માહિતીનું, દાખલામાં સ્પષ્ટ કીધું છે તે માહિતી ઉપરથી કોષ્ટક રજૂ કરો। તો પહેલા સૌ પ્રથમ કોષ્ટકનું અર્થ આપણે હેડિંગ ટાઇટલ આપીએ, એને કહેવાય શીર્ષક, કઈ રીતે તે ધ્યાનથી જોશું। ગુણધર્મ પછી એના પછીનું શીર્ષક આપ્યું છે, ગુણધર્મની પછી નીચે લખવાનું, કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક। એટલે આપણે બે ગુણધર્મો જોવાના છે, એક અભ્યાસનું વર્ષ અને બીજું છે જાતિ, એ બંનેને દર્શાવતું કોષ્ટક તૈયાર કરવાનું છે। તો કોષ્ટક પણ મેં અહીંયા બતાવેલું છે, ધ્યાનથી જોશો, કોષ્ટક પેન્સિલથી કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને અંદર જે લખાણ લખું છું એ હું રંગીન પેનથી લખું છું, પણ તમારે બ્લુ પેનથી જ લખવાનું થશે। એમાં અભ્યાસનું વર્ષ, એમાં કેટલા વર્ષ આપ્યા છે? તો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, અને એના પછી ટોટલ। જાતિમાં છે આપણી પાસે છોકરાઓ અને છોકરીઓ, અને કુલ એમનું ટોટલ, આ રીતની માહિતીઓ આપેલી છે। તો હવે હું રકમ જોતો જાઉં છું અને ગણતરીઓ કરી અને કોષ્ટકમાં કઈ રીતે બતાવવાનું એના ઉપર ધ્યાન આપશો। ગણતરી હું જે બાજુમાં બતાવું છું એ ગણતરી આપણા અભ્યાસક્રમમાં નથી બતાવવાની, એક્ઝામની અંદર આપણે દાખલો ગણીએ ત્યારે પણ ગણતરી ફરજિયાત નથી, એટલે ગણતરી ન લખો તો પણ ચાલશે। એમાં પહેલી રકમમાં તમને આપ્યું છે, એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં, એટલે કુલ કેટલા બધી થશે? 1400 કીધું નથી, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ કે તૃતીય વર્ષ એવું પણ નથી કીધું, છોકરા અને છોકરી એવું પણ કીધું નથી, કુલ વિદ્યાર્થીઓ આવ્યા છે, તો બંનેના કુલના ટોટલ ભેગા થાય ત્યાં કેટલા આપેલા છે? તો કે 1400 કુલ વિદ્યાર્થીઓ આપણા 1400 થશે, એટલે ત્યાં લખીએ 1400। આગળ પછી કીધું છે, વિદ્યાર્થીઓમાં 855 છોકરાઓ હતા, એટલે કુલ 1400 વિદ્યાર્થીઓ છે ને એમાં છોકરાઓ કેટલા હતા? તો કે 855। હવે એમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ કે તૃતીય વર્ષ એવું નથી કીધું, છોકરા કીધા, છોકરા 1, 2, 3, 4 લાઇનમાંથી ગમે ત્યાં આવે, પણ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ કે તૃતીય વર્ષ નથી કીધું, એટલે કુલ છોકરા થશે કેટલા થશે? તો કે 855, એટલે કુલ છોકરાઓ 855 આપેલા છે। તેમાંથી, એટલે આ જે 855 છોકરાઓ આપ્યા છે ને એમાંથી
225 છોકરાઓ છે એ દ્વિતીય વર્ષમાં ભણતા હતા એવું લખ્યું છે. એટલે કુલ છોકરાઓમાંથી 825 એટલે કે છોકરા જ હોવા જોઈએ, અને દ્વિતીય વર્ષ એટલે દ્વિતીય વર્ષ અને છોકરા બંને ક્યાં અહીંયા ભેગા થાય છે, તો કે કેટલા એમાંથી આપેલા છે, તો કે 225. એટલે 225 વિદ્યાર્થીઓ એવા છે જે દ્વિતીય વર્ષમાં છોકરાઓ ભણતા હતા, એટલે દ્વિતીય વર્ષની અંદર આપણે લખી દીધું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એમના પછી આગળ આપ્યું છે, દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેવી હતી, સમાન. એટલે બીજા વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની બંનેની સંખ્યા સમાન, છોકરાઓ 225 આપ્યા હોય તો બંને સરખી હશે, તો છોકરીઓ પણ કેટલા થઈ જશે, 225 થઈ જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. બંનેની સંખ્યાઓ સમાન થઈ ગઈ, 225 અને 225 કુલ સંખ્યાનું ટોટલ આપણે મળી શકે. તો કુલ કેટલા બીજા વર્ષમાં ભણતા હશે એવું કેવું તો કહી શકાય, તો કે 225 વત્તા 225 એટલે 450 વિદ્યાર્થીઓ બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હશે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એમના પછી આગળ વધીએ. આગળ રકમની અંદર તમને એવું કીધું છે, પ્રથમ વર્ષમાં એટલે કે પહેલા વર્ષની વાત, એટલે ત્રણ લીટીમાંથી એક જગ્યાએ આવશે. બરાબર, પ્રથમ વર્ષ માટે ત્રણ ખાનાઓ છે, ત્રણ ખાનામાંથી કોઈ પણ આપણે એક ખાનું લઈ એને આપણે દાખલો ગણવાનો છે. પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી, એટલે પ્રથમ વર્ષમાં કુલ કેટલા કીધા છે, તો કે 550 વિદ્યાર્થીઓ પૈકી, એટલે કે 550 વિદ્યાર્થીઓ આપેલા છે તે પૈકી છોકરાઓ અને છોકરીનું પ્રમાણ આપણને આપ્યું છે 3:2. છોકરાઓ અને છોકરીનું પ્રમાણ ધ્યાન આપજો, અહીંયા ગણતરી બતાવું છું, અભ્યાસક્રમમાં નથી એટલે તમારે ખાલી ડાયરેક્ટ બતાવવાનું છે. બરોબર, અહીંયા કેટલા વર્ષની વાત થાય છે, પ્રથમ વર્ષમાં રફકામમાં ગણતરી કરવાની છે. પ્રથમ વર્ષની અંદર છોકરી અને છોકરાનું પ્રમાણ આપ્યું છે, તો કે છોકરા અને અહીંયા લખીએ છોકરી, કેટલા જેમ કેટલા આપ્યું છે કે 3:2. પેલા છોકરા છે એટલે છોકરાને 3 અને છોકરીઓને 2 પ્રમાણ આપેલું છે. આ બંનેનો સરવાળો કરો, એના છેદમાં લખવાનું, તો બંનેનો સરવાળો કેટલો થાય, 5. અને અહીંયા ગુણાકાર કરવાનો છે, ગુણાકાર કેટલો, તો કે એની કુલ સંખ્યા કેટલી આપી છે, તો કે 550. પ્રથમ વર્ષની જેટલી સંખ્યા હોય એને ગુણાકારમાં લખવાની, અને અહીંયા કેટલા કરવાના છે, 550, અને અહીંયા પણ કરવાનો છે 550. કેલ્સીનો ઉપયોગ કરો, 3×550 ભાંગ્યા કેટલા કરશું, આપણે કેટલા વડે ભાગાકાર કરશું, 5 વડે, એટલે કે 3×550 વડે ભાગાકાર કરવાનો છે 5 વડે, એટલે આપણને છોકરાઓની સંખ્યા મળે છે કેટલી મળે છે, તો કે 330. એ જ રીતે છોકરીઓની સંખ્યા મળશે, 2×550 ભાગાકાર 5 વડે કરીએ એટલે આપણે છોકરીઓની સંખ્યા મળે છે 220. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ કોષ્ટકની અંદર ખાસ ધ્યાન આપશો, એમાં આ ગણતરી આપણે અભ્યાસમાં નથી એટલે બતાવવાની જરૂર નથી. ક્લિયર અહીંયા સુધી? આગળ વધીએ. આગળ રકમમાં તમને એવું કહી દીધું છે, તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં 3 ગણી હતી. શબ્દની અંદર ધ્યાન આપજો ગણતરીમાં. બરોબર, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા, એટલે છોકરાને આપણે બી અને છોકરીને બરોબર જી વડે, અહીંયા કયા વર્ષની વાત થાય છે, તૃતીય વર્ષની અંદર વાત થાય છે. એમાં તમને સ્પષ્ટ કહી દીધું છે કે છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં 3 ગણી હતી, એટલે કે જો છોકરીઓ 1 હોય તો છોકરાઓ કેટલા હશે, 3. તો થાય છોકરીઓ કરતા છોકરા કેટલા, 3 ગણા. તો અગાઉનું જે પ્રમાણ હતું 3:2 એની જગ્યાએ કેવી થઈ જશે, 3:1. ચલો એ જ રીતે ગણતરી કરીએ, બંનેનો સરવાળો કેટલો થયો, 3×1=4, એટલે બંનેના છેદમાં 4×. હવે એની તૃતીય વર્ષની કુલ સંખ્યા લખવી પડે, તો કુલ સંખ્યા આપેલી નથી, તો એ આપણે મળી શકે. જો 1400-550-450 એટલે કુલ કેટલા મળશે, 400, કેમ કે કુલ સંખ્યા 400 થવી જોઈએ, એટલે 1400માંથી આ બંને સંખ્યાઓ બાદ કરીએ એટલે આપણે 400 કેલ્સીમાં મળી જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીંયા તમને આપ્યું છે 400, તો અહીંયા પણ આપણે 400 ગુણાકાર કરવાનો, અને અહીંયા પણ કેટલા વડે કરવાનો, 400, તો કે 3×400/4 વડે કરવાનો, જવાબ આવે છે 300. એ જ રીતે 1×400/4 વડે કરશું એટલે આપણો જવાબ આવે છે 100 વિદ્યાર્થીઓ. હવે અહીંયા આપણે આમ પણ ડાયરેક્ટ મળી શકો, 1400માંથી 855 બાદ કરો એટલે 545 છોકરીઓ મળે, અથવા આ 3×3 સરવાળો કરો તો 545 થવો જોઈએ, તો સમજવાનું કે આપણો દાખલો સાચો છે. હવે આ ગણતરી કોઈ જગ્યાએ કોષ્ટકમાં આપણે એક્ઝામમાં લખીએ ત્યારે બતાવવાની નથી. એક્ઝામમાં પહેલાં આપણું શીર્ષક, સોરી, પહેલાં આપણા ગુણધર્મ, પછી શીર્ષક, અને એના નીચે આપણું ખાલી કોષ્ટક. આ દાખલો તમારો 3 માર્ક્સમાં કે 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને ખાસ વ્યવસ્થિત સમજવાનો છે, અને દરેક વિદ્યાર્થીઓએ આ દાખલો પોતાની નોટબુકની અંદર વ્યવસ્થિત જાતે એકવાર ચેક કરી જોઈ અને જાતે ગણતરી કરી અને એને બતાવવાનો છે, અને એ જે લખાઈ જાય પછી એમનો ફોટો પાડી અને વોટ્સઅપની અંદર મને દરેક વિદ્યાર્થીએ ફરજિયાત મને મોકલવાનો રહેશે.